વિષય ગણિત, જેમાં આપણે પ્રકરણ 13 જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ. એટલે આજના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકને આધારે સ્માર્ટ ચાર્ટની સમજૂતી મેળવીશું. એટલે એમાં આવેલી કોઠા પ્રમાણે આપણે ગણીશું અને જવાબ પણ લખીશું. તો ચાલો બાળ મિત્રો, તમે પણ તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો અને મારી સાથે સમજો અને પૂરો. પ્રકરણ ચાલો જોઈએ. જુદા જુદા રંગના ફૂલો, તો અહીં આપણને જુદા જુદા રંગના ફૂલો આપ્યા છે. તમે કદી બગીચામાં ગયા છો? જો ગયા હોય તો હા. તમે કેવા રંગના ફૂલો જોયા છે તો તમે કહો જોઈએ બાળ મિત્રો, તમે કેવા કેવા રંગના ફૂલો જોયા છે? તો લાલ, પીળા, સફેદ, જાંબલી, આવા રંગના ફૂલો જોયા જ હશે. ત્યાર પછી શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? તો તમે જે બગીચામાં ગયા હતા તેમાં પીળા રંગના ફૂલો હતા મોટા ભાગના? જો હા હોય તો હા કહેવાનું ને તેના. ચિત્રોમાં જુદા જુદા ફૂલો જુઓ, કોઠો પૂર્ણ કરો. તો અહીં આપણને ચિત્રમાં જુદા જુદા રંગ આપ્યા છે, એટલે કે જુદા જુદા રંગના ફૂલો આપ્યા છે. તો ચાલો આપણે કોઠો પૂર્ણ કરીએ. તો પેલું ફૂલોનો રંગ, ફૂલની સંખ્યા, તો અહીંથી ગણી અને આપણે અહીં સંખ્યા લખીશું. તો કે વાદળી, તો વાદળી રંગના કેટલા ફૂલો છે? તો ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો વાદળી રંગના કેટલા ફૂલો થયા? 9. હવે ત્યાર પછી તો કે લાલ રંગ, તો લાલ રંગના કેટલા ફૂલો છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે 7 ફૂલો છે. તો અહીં લખીશું 7. ત્યાર પછી નારંગી રંગનો, તો 1, 2, 3, 4 અને 5. હવે ત્યાર પછી જાંબલી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો જાંબલી રંગના 10 ફૂલો છે. તો અહીં લખીશું 10. તો જુઓ બાળમિત્રો, અહીં વાદળી 9, લાલ 7, નારંગી રંગના 5, જાંબલી રંગના 10 ફૂલો. તો એ સંખ્યાને આધારે આપણે આગળ પ્રશ્ન જવાબ લખીશું. તો ચાલો હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. યોગ્ય ફૂલ દોરો કેટલા છે તે કહો, એટલે કે સૌથી વધુ ખાલી જગ્યા છે. તો કે સૌથી વધુ ક્યાં ફૂલો, ક્યાં રંગના ફૂલો? તો કે જાંબલી. તો લખીશું જાંબલી ફૂલો કેટલા છે? તો કે 10. ત્યાર પછી સૌથી ઓછા ખાલી જગ્યા છે, તો સૌથી ઓછા કયા રંગના ફૂલો હતા? તો કે નારંગી રંગના. અહીં લખીશું નારંગી ફૂલો કેટલા છે? તો કે 5. ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે, એટલે એમાં આપણે ઘણી રીતે લખી શકીએ. જો કે લાલ ફૂલો કરતાં વાદળી ફૂલો વધારે છે, વાદળી ફૂલો કરતાં જાંબલી ફૂલો વધારે છે, નારંગી ફૂલો કરતાં વાદળી ફૂલ વધારે, લાલ ફૂલો કરતાં જાંબલી ફૂલો વધારે, નારંગી ફૂલો કરતાં જાંબલી ફૂલ વધારે. એ ઉપરાંત નારંગી ફૂલો કરતાં લાલ રંગના પણ ફૂલો વધારે. આ રીતે કોઈ પણ એક ઓપ્શન લખી શકીએ. તો આપણે લખીશું લાલ ફૂલો કરતા વાદળી ફૂલો વધારે છે, અહીં નારંગી ફૂલો કરતા લાલ ફૂલો જાંબલી વધારે.
ફૂલો વધારે છે, તો ચાલો ગાડી. હવે ત્યાર પછી આપણે રસ્તા પર શું જોઈએ? ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોઠો પર, એટલે કે અહીં આપણને મુસાફરી કરતા ઘણા માણસો, જેમ કે સાયકલવાળા, સ્કૂટરવાળા, તે ઉપરાંત ઘોડાગાડી, બસ, કાર, રિક્ષા, બળદગાડું, ટ્રક, ટ્રેક્ટર, સ્કૂલ વાન, આવા ઘણા બધા વાહનો તમે ચિત્રમાં જોઈ શકો છો. જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, તો તમે તેને ધ્યાનથી નિહાળો અને તેની સંખ્યા લખીશું. તો બાળમિત્રો, ચાલો હવે સામેના પેજ ઉપર જઈ અને સંખ્યા લખીએ. આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડેસવાર વગર આવી શકશે? એટલે કે અહીં આપણને કીધું છે કે આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડો સવાર વગર આવી શકશે. તો ઘોડો પણ મુસાફરી કરે છે, એટલે કે ઘોડો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. તો જોઈએ, ચાલીને જતા માણસો કેટલા છે? તો તમે એમાં ગણશો આગળના પેજ ઉપર, એટલે કે પેજ નંબર 178 ઉપર, તો તેમાં ચાલીને જતા માણસોની સંખ્યા 9 છે. ત્યાર પછી સાયકલ પર જતા માણસોની સંખ્યા 5, સ્કૂટર પર જતા 6, અહીં આપણે બસ, કાર, ટ્રેક્ટર, તો ચાલો લખીએ બસ ઉપર તો કે 22, કાર 3, ટ્રેક્ટરમાં 1. તો ચાલો બાળમિત્રો, આ સમજ મેળવી આપણે આગળના ચિત્રની તરફ. તો જોઈએ, આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? તો કે બસમાં વધુ વ્યક્તિઓ મુસાફરી કરતા દેખાય છે. તો કે લખીશું બસ. મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? તો કે મુસાફરીમાં ટ્રેક્ટર, બળદગાડું, ઘોડાગાડી સૌથી ઓછા જોવા મળે છે. તો લખીશું ટ્રેક્ટર, ઘોડાગાડી અને બળદગાડું, આ ત્રણેય વાહનો ઓછા જોવા મળે. ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતાં વધુ છે. તો કે સાયકલ, સ્કૂટર, કાર, બળદગાડું, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક અને સ્કૂલ વાહનમાં મુસાફરી કરતા લોકો કરતાં વધુ છે. તો અહીં લખીશું, ફક્ત આપણે જવાબ જ આપીશું, જેમાં આપણે સાયકલ અને સ્કૂટર જ લખીશું. વધારે છે, પરંતુ આપણે તે ખાલી બોલીને જ યાદ રાખીશું. અહીં પણ એમ જ છે, બસની સંખ્યા કરતાં ખાલી જગ્યા ઓછી છે. તો કે સાયકલ, સ્કૂટર, કાર, રિક્ષા, બળદગાડું, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક અને સ્કૂલ વાન. તો બાળમિત્રો, આ તમારે વ્યવસ્થિત સમજી અને લખવાનું. હવે ત્યાર પછી આપણે નીચેની પ્રવૃત્તિ જોઈએ. તમને 6 અંક કેટલી વાર મળે છે? શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો? પાસાની જુદી જુદી સપાટી પર કેટલાક ટપકા હોય છે? હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. પાસો નાખો, પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા?
દરેક દાવમાં તમને જેટલા અંક મળે તે અંક સાથે કોઠામાં લખો. ત્રીસ વખત પાસો ફેંકો અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો. એટલે અહીં આપણે એક બે ત્રણ નહીં લખી, પરંતુ ત્રાસી લીટી કરીશું. એક દાવ માટે એક લીટી, એક અંક મળે તો એક લીટી, બે મળે તો ત્રાસી બે લીટી, એ રીતે જુઓ. ઉદાહરણ તરીકે રાબિયા તેનો પાસો 30 વાર ફેંકે છે, તેને 5 વખત 3 એટલે 3 છે એ 5 વખત મળે છે. તેના ખાનામાં તેણે આ રીતે 1, 2, 3, 4, 5 કરી છે. હવે કોઠો દોરો, એટલે કે એક વખત આ 5 એટલે કે એક વખત એને 3 મળ્યા, બીજી વખત પણ 3 પાસા એટલે, ત્રીજી વખત 3, ચોથી વખત 3 અને પાંચમી વખત પણ 3 એટલે એને 5 લીટી કરી. હવે જુઓ અહીં કેટલી વખત આવ્યા દરેક દાવ માટે. અહીં પાસાની સપાટી તમારે તે રમવાનું અને તમારી જાતે લીટી કરવાની રહેશે. જેમ કે ઉદાહરણ તરીકે એક કેટલી વાર આવ્યો દાવ, તો કે આપણને એક છે એ એક બે વખત આવ્યો તો બે લીટી કરીશું. ત્યાર પછી બે છે એ કેટલી વખત પડ્યા હતા, તો કે 4 વખત, તો 1, 2, 3 અને 4 લીટી. એ રીતે આપણે આગળ તમારે રમત રમવાની અને અંક પૂરવાના છે. હવે 5થી વધારે આવે તો કઈ રીતે કરીશું, તો કે 5થી વધારે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા 6 આવ્યા, તો 1, 2, 3, 4 હવે 5મો લીટો છે એ આપણે આમ કરીશું અને આ 6 જેને આપણે ટેલિગ્રામ ટેલિમાર્ક કહીશું, કે જેની મદદથી આપણે અહીં લીટીને આ રીતે દર્શાવે, 4 સીધી અને 5મો અંક ત્રાસો. તો બાળ મિત્રો આ રીતે તમારે અંક છે રમી, એટલે કે પાસાની મદદથી રમત રમી અને અંક પૂર્ણ કરવાના રહેશે. જે દ્વારા જેના પરથી તમારે અહીં નીચે આપેલા પ્રશ્નના જવાબ પણ આપવાના રહેશે. તો ચાલો હવે ત્યાર પછી આગળના પેજ ઉપર જઈએ. તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો. તમારી આસપાસના લોકો પાસે તેમની મનપસંદ મીઠાઈ અંગે વાત કરો અને કોઠામાં ભરો. તો અહીં આપણે એની મનપસંદ મીઠાઈ વિશે વાત કરીશું અને કોઠામાં વિગત ભરીશું. જેમ કે મનપસંદ મીઠાઈ, તો કે બધાની અલગ અલગ હોય છે. જેમ કે સૌપ્રથમ આપણે મીઠાઈના નામ લખીએ, જલેબી, બરફી, પેંડા, ગુલાબજાંબુ, હલવો અને રસગુલ્લા. હવે આ મીઠાઈ છે કેટલા લોકોને પસંદ છે, એટલે જલેબી કેટલા લોકોને પસંદ, તો તમારી આજુબાજુ જેટલાને પસંદ હોય એ રીતે લખવાની. બરફી 7, પેંડા 10 લોકોને, ગુલાબજાંબુ 15, હલવો 9, રસગુલ્લા 5. હવે તો બાળ મિત્રો તેને આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. ઉપરના કોટા પરથી નીચેના જવાબ આપો. સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે, તો કે ગુલાબજાંબુ. સૌથી ઓછી મનપસંદ મીઠાઈ, તો કે રસગુલ્લા. ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવે, બરફીને એટલે કે બરફીને જલેબી કરતા પસંદ કરવામાં આવે, બરફીની સંખ્યા વધારે છે. ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતા વધુ પસંદ કરવામાં આવે, તો કે પેંડાને જલેબી કરતા, એટલે કે અહીં પેંડાની સંખ્યા 10 છે, જલેબીની ઓછી છે. અહીં પણ કોને એ રીતે, તો કે ગુલાબજાંબુ એના કરતા ઓછી, તો કે હલવો, પેંડા એ પણ લઈ શકીએ. અહીં લખીશું પેંડા. હવે હલવાને હલવા કરતા ઓછી
ઓછી સંખ્યા કઈ છે? તો કે રસગુલ્લા, જલેબી, બરફી, ગમે તે લઈ શકીએ. તો લખીશું રસગુલ્લા. કરતાં વધુ પસંદ કરવામાં આવી. તો બાળમિત્રો, આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો ચાલો હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. પેજ નંબર 182. તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે તે પૂછો અને મોઢો ભરો. હવે તમારા મિત્રમાં ઘરમાં તો કે એકલા રહેતા હોય, એટલે એકલા રહેતા હોય એવા કેટલા પરિવાર? તો કે 3. બે જ માણસો રહેતા હોય એવા 8. આવું અંદાજિત ભરો છો, એટલે કે તમારે માહિતી મેળવી અને ભરવાની બધી વસ્તુ રહેશે. તો અહીં મેં પરિવારની સંખ્યા લખી. તો એકલા રહેતા હોય એવા 3 પરિવાર, બે જ માણસો રહેતા હોય એવા 8, 3 રહેતા હોય એવા 11, 4 માણસો રહેતા હોય એવા 10, 5 માણસો રહેતા હોય એવા 10, ત્યાર પછી 6 માણસો રહેતા હોય એવા 8, 7 માણસો રહેતા હોય એવા 5, 8 માણસો રહેતા હોય એવા 3, 9 માણસો રહેતા હોય એવા 2 પરિવાર છે. હવે તેના આધારે આપણે જવાબ લખીએ. મોટાભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે. તો કે મોટાભાગના પરિવારમાં અહીં સૌથી વધારે કેટલા, કયો પરિવારની સંખ્યા વધારે છે? તો કે 11 છે, વધારે છે. તો કેટલા માણસો એમાં રહે છે? તો કે 3 વ્યક્તિઓ. એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા, એક જ ઘરમાં રહેતા હોય અને સૌથી વ્યક્તિ એક જ હોય એને સૌથી ઓછું કહી શકીએ. હવે 4 માણસો રહેતા હોય તેવા પરિવારોની સંખ્યા, તો કે 10. તો હવે ત્યારબાદ આપણે આગળના પેજ ઉપર, પેજ નંબર 183 ઉપર જઈએ. તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે? નોંધો અને લખો. તો નાસ્તાની વાનગી જેમ કે રોટલી, શાક, થેપલા, બટાકા પૌવા, સેન્ડવીચ, બિસ્કિટ. તો એની સંખ્યા લખીએ 14. અંદાજિત સંખ્યા અત્યારે લખેલી છે. હવે મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ. તો કે અહીંથી સૌથી વધારે કઈ સંખ્યા વધારે? તો કે 14. તો શું છે એમાં? તો કે 7 રોટલી. તો લખીશું રોટલી, શાક. ત્યાર પછી ઓછી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ. તો સૌથી ઓછી 5 નંબર. તો શું છે? તો કે 3 નંબર છે, એટલે કે 3 વસ્તુ, 3 જ વ્યક્તિ લઈ આવ્યા છે. તો શું લઈ આવ્યા છે? તો કે બટાકા પૌવા. તો બાળ મિત્રો, આ રીતે વ્યવસ્થિત સમજીને તમારે અહીં સુધી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે.